કુદરતી આફત સામે લાચાર બનેલા ખેડૂતો સરકાર સામે મદદની આશા લગાવીને બેઠા છે. તેવામાં પાક વીમો યોગ્ય ન મળતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી રહી છે અને આવી જ નારાજગી વ્યક્ત કરી છે રાજકોટના ધોરાજીના એક ખેડૂતે. આ એ જ ખેડૂત છે જેમણે મગફળીનો તમામ પાક નિષ્ફળ થતા બાળી નાખ્યો અને હવે પાક વીમા મામલે સંવાદ લેવાનો નિર્ણય કર્યો. ખેડૂત અગ્રણી વિઠ્ઠલભાઈ હિરપરાએ સામાજિક અગ્રણી તથા ધોરાજી તાલુકા ખેડૂતો દ્વારા પાક વીમા મામલે આવેદનપત્ર પાઠવ્યું હતું. ધોરાજીના આ ખેડૂત મહેશભાઈએ પોતાની 10 વીઘા જમીનમાં સોયાબીનનું વાવેતર કર્યું હતું પણ તે કમોસમી વરસાદમાં નિષ્ફળ નીકળ્યું. વીઘે તેમને 12,000નો ખર્ચ પણ માથે પડ્યો. હવે આ પરિસ્થિતિમાં સરકારની જાહેરાત મુજબ પાક વીમો ન મળે તો ખેડૂત પાસે જીવતા સમાધિ લેવા સિવાય કોઈ રસ્તો નથી બચ્યો. સરકાર તથા પાક વીમા કંપની સામે વિરોધ દર્શાવવા માટે જીવતા સમાધિ લઈ વિરોધ વ્યક્ત કર્યો. તેમની માંગ છે કે સરકાર તેમને 100% વીમો તાત્કાલિક ધોરણે આપે. પાક અમારો નિષ્ફળ ગયો છે વરસાદના કારણે. અમારી પાસે કઈ પૈસા નથી એવી અમારી માંગણી છે કરવા ખેડૂતની. અમારે આ વીમાની પ્રીમિયમ ભર્યું છે, પ્રીમિયમ અમે ભર્યું છે અને કઈ અમને વળતર આપી નથી અને આ પાક અમારો બધો નિષ્ફળ ગયો છે એવી અમારી માંગણી છે સરકારને. શું માંગણી તમારી વીમાની? અમારી પાસે અત્યારે પૈસા છે નહીં અમારી પાસે કોઈ જાતના, જેટલા હતા બધે નાખી દીધા છે. બીજું પાક સોયાબીન વાવ્યા હતા 10 વીઘાના, એ નિષ્ફળ ગયા છે અને અત્યારે એની પાસે શિયાળુ મોલે વાવવાના પૈસા નથી. એના બાલ બચ્ચા આ તે ઘરમાં છોકરાને ફી ભરવાના પણ પૈસા નથી. વ્યાજે ઉછીના ઉધારા પૈસા લઈને આ ખેડૂએ, મારા મિત્ર થાય, આ ખેડૂએ બિચારા મોલ વાવ્યા હતા સોયાબીન 10 વીઘાના, એ ફેલ થયા છે. એટલે અમે આ સરકારને ઠેક સુધી આ વાત પહોંચે એટલે અમે આ સમાધિનો કાર્યક્રમ એને ગોઠવો હતો. અતિશય વરસાદના હિસાબે પાક બધા નિષ્ફળ ગયા છે બધા ખેડૂતના. અમારા ભત્રીજાએ પછી આ સમાધિનો કાર્યક્રમ ગોઠવો. આ વીમો નથી આવતો એટલે અત્યારે ખેડૂતના ઘરમાં કાંઈ છે નહીં. આ છોકરાઓની ફી ભરવાના પૈસા નથી. આ જમીનમાં પાછું બીજી વાર વાવેતર કરવાનું અટાણે શિયાળુ પાક કેવી રીતે વાવવો પૈસા વગરનો? આ એમને ખેતરું પડ્યા છે એમને કારાભટ અને આ સરકાર કાંઈ વીમો દેતા નથી. સરકાર 100% વીમો દે તો ખેડૂતને પાછા વાવેતર થાય, નકર અટાણે આવો ખેડૂતમાં બેકારી આવી ગઈ છે. એની પાસે નવું વાવેતર કરવાના પૈસા પણ નથી, માટે દી એને સરકારને ઢંઢોળવા માટેથી આ સમાધિ લેવાનો પ્રયાસ કરી અને સરકારને એને કહેવું છે જે સરકારે 700 કરોડ રૂપિયાનું જે પેકેજ બહાર પાડેલ છે જે અત્યારે ખેડૂતોને 1 રૂપિયો પણ મળેલ નથી. જો તાત્કાલિક એ સહાય મળે તો નવું વાવેતર થઈ શકે અને જે નુકસાની થઈ છે 100% નુકસાની થઈ ગયેલ છે તો 100% વીમો મળવો જોઈએ એવો સરકારને એ સંદેશો આપવા માટેથી એને સમાધિનો કાર્યક્રમ ગોઠવેલો હતો. તો સુરેન્દ્રનગરના ખેડૂતોએ વીમા કંપની સામે છેતરપિંડીની ફરિયાદ કરી છે. સુરેન્દ્રનગરના રાજુભાઈ કપરાડા નામના ખેડૂતોએ પાક વીમા કંપની વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી ત્યારે તે બાબતે કિસાન કોંગ્રેસ ચેરમેન પાલભાઈ અંબાલિયાએ પોતાની પ્રતિક્રિયા આપી. તેમણે જણાવ્યું કે સરકાર ખેડૂતો પાસે બધા જ નિયમો પાલન કરાવે છે પરંતુ પાક વીમા કંપનીઓને સરકાર નિયમોમાં છૂટછાટ આપે છે. જે વ્યક્તિગત સર્વે કરવાનું હતું એની જગ્યાએ રેન્ડમ પદ્ધતિ લઈ આવ્યા, એટલે કે 15 ગામમાંથી ટોટલ 20 સર્વે નંબર પસંદ કરી અને એના આધારે વળતર નક્કી કર્યું. અરે ભાઈ, કોઈ ખેડૂતને આખે આખું ખેતર જે શું કહેવાય ઉપાડી લીધેલું હતું અને એના કારણે આખે આખા ખેડૂતનું ખેતર જે એ પલડી ગયું છે. કોઈ ખેડૂતનું ખેતર અડધું ઉપાડ્યું હતું એટલે અડધું પલડ્યું છે. ત્યારે વ્યક્તિગત દાવામાં વ્યક્તિગત જ સર્વે થવું જોઈએ. આજે સુરેન્દ્રનગરના એક ખેડૂતે પોલીસ ફરિયાદ કરી છે. આવનારા દિવસોમાં ગુજરાતના તમામ ખેડૂતો જ્યાં જ્યાં વ્યક્તિગત સર્વે નથી થયું એવા તમામ ખેડૂતો આ વીમા કંપની સામે પોલીસ ફરિયાદ કરશે, છેતરપિંડીની ફરિયાદ કરશે. એના માટે જવાબદાર સરકાર છે, કારણ કે સરકાર છે એ વારે વારે વીમા કંપનીઓને બચાવવા હવાતિયા મારે છે.